હે મુનિ, આ પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે મારું ચિત્ત ઘણું જ ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે, તેથી તમે મુજ દીનની આ પ્રાર્થના કૃપાપૂર્વક સાંભળો. મારી આ પુત્રી કે જે પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન છે, તે વય, શીલ, ગુણ વગેરે બાબતે પોતાને યોગ્ય પતિ મેળવવા ઈચ્છે છે. એણે નારદજીના મુખેથી તમારા શીલ, વિદ્યા, રૂપ, વય અને ગુણોનું વર્ણન જ્યારથી સાંભળ્યું છે, ત્યારથી જ એ તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું. તમે એનો સ્વીકાર કરો. એ ગૃહસ્થોચિત કાર્યો માટે બધી રીતે તમારે યોગ્ય છે. જે ભોગ આપમેળે જ આવી મળે તેની અવગણના કરવી એ વિરક્ત પુરુષ માટે પણ ઉચિત નથી. તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી. જે પુરુષ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને પછી કોઈ કૃપણ આગળ હાથ ફેલાવે છે, તેનો અતિ પ્રસરિત યશ પણ ક્ષય પામે છે અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ પણ થાય છે. હે વિદ્વાન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાની તત્પર છો, તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો અને હું તમને સમર્પિત કરું છું. શ્રી કરદમ મુનિએ કહ્યું, સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું અને તમારી પુત્રીનું હજી સુધી કોઈની સાથે વાગદાન થયું નથી, તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બાહ્ય વિધિપૂર્વક લગ્ન થાય તો એ ઉચિત જ થશે. હે રાજન, વેદોક્ત લગ્ન વિધિમાં પ્રસિદ્ધ ગૃહભ્રમીતે ઇત્યાદિ મંત્રોમાં દર્શાવેલો જે કામ એટલે કે સંતાનોત્પત્તિ રૂપ મનોરથ છે, તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે. જે પોતાની દેહકાંતિથી આભૂષણો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે, તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે. એકવાર એ પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી. દડા પાછળ અહીં તહીં દોડવાને કારણે એની આંખો ચંચળ બની રહી હતી તથા પગના ઝાંઝર મધુર ઝાંકાર કરતા હતા. તે સમયે તેને જોઈને ગંધર્વ વિશ્વાવસુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પડ્યો હતો. તે જ આ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ એનો સ્વીકાર ન કરે. આ તો તમારી સાક્ષાત શ્રી સ્વયંભુવ મનુ મહારાજની લાડકી પુત્રી અને ઉત્તાનપાદની વહાલી બહેન છે તથા રમણીયોમાં રત્નતુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના કરી નથી તેમણે તો આનું દર્શન પણ ન થઈ શકે. તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે, કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગૃહસ્થ ધર્મ અનુસાર તેની સાથે રહીશ અને ત્યાર પછી ભગવાને બતાવેલા સંન્યાસ પ્રધાન, હિંસા રહિત, સમદમ વગેરે ધર્મોને જ વધુ મહત્વ આપીશ. જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રયે એ સ્થિત છે, તે પ્રજાપતિઓના પણ પતિ એવા ભગવાન શ્રી અનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રચંડ ધનુર્ધારી વિદુરજી, કરદમજી ફક્ત આટલું જ કહી શક્યા. પછી તેઓ હૃદયમાં ભગવાન કમલનાભનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમયે તેમના મંદ સ્મિતયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાયું. મનુએ જોયું કે આ સંબંધમાં મહારાણી શતરૂપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે, તેથી તેમણે અનેક ગુણોથી સંપન્ન કરદમજીને તેમના જેવી ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. મહારાણી શતરૂપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મનુ નિશ્ચિત થઈ ગયા. પ્રસ્થાન વેળાએ તેનો વિયોગ નહીં સહી શકવાને કારણે
તેમણે ઉત્કંઠાવશ વિહવળ ચિતના થઈને તેને છાતી સરખી ચાંપી અને બેટી બેટી કહીને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવહૂતિના માથાના બધા વાળ ભીંજવી દીધા. પછી તે મુનિ શ્રેષ્ઠ કરદમજીને પૂછીને તેમની આજ્ઞા લઈને રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ વડે સેવાયેલી સરસ્વતી નદીના બંને કિનારા ઉપરના મુનિઓના આશ્રમનું સૌંદર્ય નિહાળતા નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. જ્યારે બ્રહ્માવર્તની પ્રજાને એ સમાચાર મળ્યા કે તેમના સ્વામી આવી રહ્યા છે ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિગીતો અને વાદ્યવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બર્હિષ્મતી નગરી મનુની રાજધાની હતી કે જ્યારે પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા પછી શરીર કંપાવતી વખતે શ્રી વરાહ ભગવાનના રૂવાટા ખરી પડ્યા હતા. તે રૂવાટા જ નિરંતર હરિયા ભર્યા રહેનાર કુશ અને કાશ થયા કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિઘ્ન નાખનારા દૈત્યનો તિરસ્કાર કરીને યજ્ઞો વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી છે. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાન દ્વારા ભૂમિ રૂપી નિવાસ સ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાંસની બરહી એટલે કે ચટાઈ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બર્હિષ્મતી પુરીમાં મનુ નિવાસ કરતા હતા તેમાં પહોંચીને તેમણે પોતાના ત્રિતાપનાશક ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને પોતાના સંતાનો સહિત તેઓ ધર્મ અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવા લાગ્યા. પ્રાતઃકાળ થતા પોતાની પત્નીઓ સમેત ગંધર્વો તેમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુ તેમાં આસક્ત ન થતા પ્રેમપૂર્ણ હૃદયથી શ્રીહરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. તેઓ ઈચ્છા અનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશ માત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ ધ્યાન રચના અને નિરૂપણ કરતા રહેતા હોવાને કારણે મનવંતરને વ્યતીત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. આ પ્રમાણે પોતાની જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓને અથવા સત્વ વગેરે ત્રણેય ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગોમાં પોતાના મન્વંતરના 71 ચતુર્યુગ પૂરા કરી દીધા. વ્યાસસુત વિદુરજી, જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે તેને શારીરિક માનસિક દૈવિક માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુ સંહિતા રૂપે અત્યારે પણ ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું. હવે તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. ત્રીજા સ્કંદ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 23મો અધ્યાય કરદમ અને દેવહૂતિનો વિહાર. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. બરાબર એવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરજીની સેવા કરે છે. તેણે કામવાસના દંભ દ્વેષ લોભ પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ પવિત્રતા ગૌરવ સંયમ શુશ્રુષા પ્રેમ મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ
દૈવ કરતા પણ ઉત્તમ છે, તેથી તે તેમની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમજીને કરુણાવશ થોડો ખેદ થયો અને તેમણે તે દેવહૂતિને પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું.